नमस्कार विद्यार्थी मित्रों, ओम शांति। हवे आपणे बेक्टेरियाना अभ्यासमां कंटीन्यूअस बेक्टेरियाना त्रीजा सेशनमां आगळ वधीए। बेक्टेरियानी रचना आपणे जोई गया, बधा आकृतिना जे नाम छे तेनाथी पण तमे परिचित छो ज। छेल्ला लेक्चरनी अंदर आपणे बेक्टेरियानी अंदर जे शिल्प प्रदेशो आवेला छे, त्रण मुख्य शिल्प प्रदेशो, एक कूपांगो, बीजो छे कोष आवरण, त्रीजु समावेशित सूक्ष्म रचनाओ। तो आपने एक उपांग अभ्यास कर चुक्या छे, बराबर छे? उपांगो, एक शिल्प प्रदेश नो अभ्यास कर्या उपांगो, जेमा कशानी रचना जोई गया, फिम्ब्री अने पेल, आटली रचना आपने जोई गया। आजना सेशन मा मित्रों आपने कोष आवरण विषे जोवानुं छे। तो कोष आवरण छे त्रण होय छे, आकृति में जोई शको छो के भाई आज तण पड़दा छे, पटल छे, सौथी बहारनुं आवरण छे कैप्सूल कहेवामां आवे, एनी अंदर तरफ बीजो आवरण छे कोष दीवाल कहेवामां आवे छे, अने सौथी अंदरनुं छे कोषरस पटल। तो आ त्रणे छे ने संयुक्त रीते कोष आवरण कहेवामां आवे छे। कोष आवरण तो त्रणे रीते आपणे त्रणेयनो विगतवार अभ्यास करवानो छे। पहलो टॉपिक छे मित्रों कैप्सूल। जो कैप्सूल जानो छो, आकृति में स्पष्ट देखाय छे के भई आ कैप्सूल आवरण छे ई बैक्टेरिया में सौथी बहार आवेलु छे। तो पहलो ज वाक्य अहींया लख्यु छे के भई सौथी बहारनुं आवरण छे। हवे खूब જ અગત્યનો એક શબ્દ છે, આ કેપ્સ્યુલ છે કયા ઘટકથી બને છે? તો મિત્રો આ કેપ્સ્યુલ છે ગ્લાયકોકેલિક્સ થી બનેલું હોય છે। ગ્લાયકોકેલિક્સ એમસીક્યુ માટે આ નામ છે, તમારે ખાસ યાદ રાખવાનું છે। કેપ્સ્યુલ છે સૌથી બહારની તરફ આવેલું આવરણ છે અને ગ્લાયકોકેલિક્સ નું બનેલું હોય છે। હવે મિત્રો કેટલાક બેક્ટેરિયા એવા છે કે એની અંદર આ કેપ્સ્યુલ છે ને એ પાતળું હોય છે। બધા બેક્ટેરિયામાં હંમેશા જાડું મજબૂત હોય છે એવું જરૂરી નથી, કેટલાક બેક્ટેરિયામાં પાતળું હોય, તો પાતળું હોય ત્યારે એને શ્લેષ્મીય આવરણ તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવાય છે? શ્લેષ્મીય આવરણ। પરંતુ કેટલાક બેક્ટેરિયા એવા છે એમાં આ સ્તર જાડું અને મજબૂત હોય છે। તો જાડું અને મજબૂત હોય છે એને કેપ્સ્યુલ અથવા પ્રાવર કહેવામાં આવે છે। કેપ્સ્યુલ અથવા પ્રાવર આ બંને પર્યાય શબ્દો તરીકે વપરાય છે। પણ ક્યારે? જ્યારે આ આવરણ છે ખૂબ જ કઠણ હોય, જાડું હોય ને મજબૂત હોય, ત્યારે એને કેપ્સ્યુલ અથવા પ્રાવર કહેવાય। પણ કેટલાક બેક્ટેરિયામાં જોઈએ નબળું હોય તો એને શ્લેષ્મીય આવરણ કહેવામાં આવે છે। ત્યારબાદ બીજું આવરણની વાત કરીએ મિત્રો, તો બીજું આવરણ છે કોષ દિવાલ। તો કેપ્સ્યુલ પછીનું અંદરનું સ્તર છે કોષ દિવાલ છે, જે ઘટ્ટ આવરણ તરીકે હોય છે। ઘટ્ટ જાડું આવરણ સ્વરૂપે હોય છે, ઘટ્ટ આવરણ કહેવાય, જે અણુની ચારણી તરીકે વર્તે છે। અણુની ચારણી તરીકે વર્તવું એનો મતલબ એવો, આપણે કોઈ મિક્સ થયેલા ઘટકો હોય અસમાન કદના, તો એને ચાળણી વડે ચાળવાની ક્રિયાથી નાના કે મોટા કદના જે ઘટકો હોય એને અલગ કરી શકે, તો એ ચાળવાની ક્રિયા કહેવાય। તો અહીંયા ચાળવાની ક્રિયાનો મતલબ શું કરવાનો છે કે ભાઈ આ કોષની બહારના કેટલા ઘટકો આવેલા હોય એમાંથી જરૂરી હોય તો કેટલા ઘટકો છે કોષની અંદર દાખલ થવા દે કોષ દિવાલ, અમુક એવા હોય જે જરૂર ન હોય કોષ માટે હાનિકારક હોય એને જવા ન દે। તો કોષ દિવાલ છે અમુક ઘટકોની અંદર પ્રવેશવાની પરવાનગી આપે છે, અમુકને નથી આપતી, મતલબ કે એ અણુની ચાળણી તરીકેનું કામ છે કરે છે। કોષનો આકાર નક્કી કરે છે કોષ દિવાલ મિત્રો, કોષનો આકાર નક્કી કરે છે બેક્ટેરિયાનો જે ચોક્કસ આકાર હોય છે, બરાબર? તો એ ચોક્કસ આકાર માટે જવાબદાર છે કોષ દિવાલ। તો કોષનો આકાર નક્કી કરે છે, બેક્ટેરિયાને મજબૂતાઈ આપે છે કોષ દિવાલ છે, બરાબર? વનસ્પતિ કોષમાં આપણે જોઈ ગયા કે ભાઈ વનસ્પતિ કોષ હોય એમાં કોષ દિવાલ છે, કોષને મજબૂતાઈ આપે છે, અને કોષ દિવાલના કારણે જ કોઈ પણ કોષનો ચોક્કસ આકાર, એનું સ્ટ્રક્ચર, જેને કોષ કહેવામાં આવે, ગુજરાતીમાં બંધારણ કહેવામાં આવે, તો એ કોના દ્વારા જળવાય છે? કોષ દિવાલ દ્વારા જળવાય છે।
तो बेक्टेरिया ने मजबूताई आपे तेथी बेक्टेरिया तूटवानी क्रिया अटके छे। बेक्टेरिया तूटवानी क्रिया એટલે બેક્ટેરિયમ છે ફાટી ન જાય। બેક્ટેરિયા નો કોષ હોય, હવે માની લો કે કોઈ ફુગો છે, આ ફુગા જેવી રચના હોય તો ફુગા ની અંદર એની કેપેસિટી મુજબ તમે હવા ભરો તો એ હવા ને સમાવી શકે। વધારે પ્રમાણમાં જો હવા એની અંદર ભરવાની થાય અથવા વધારે હવા ભરવામાં આવે તો એ દબાણ છે એની દીવાલ ઉપર આવે છે। આ એની દીવાલ ઉપર દબાણ આવે એટલે જ્યાં સુધી દીવાલની ક્ષમતા હોય ત્યાં સુધી એ હવાનું દબાણને સહન કરે, પણ દબાણ એટલું બધું વધી જાય કે દીવાલની કેપેસિટી પૂર્ણ થઈ જાય તો એ ફુગો છે બ્લાસ્ટ થઈ જાય, ફાટી જાય। તો સેમ વસ્તુ એ બેક્ટેરિયાની અંદર પણ એની દીવાલને મજબૂતી આપવાનું કાર્ય છે કોષ દીવાલ કરે છે, બરોબર। નહીતર તો શું થાય કે વધારાના ઘટકો પાણી એટલું બધું અંદર દાખલ થઈ જાય કે બેક્ટેરિયા છે એ દબાણને સહન ન કરી શકે તો ફાટી જાય, પણ એવું બનતું નથી। તો બેક્ટેરિયા તૂટવાની ક્રિયા છે એ પણ અટકે છે કોને કારણે, કોષ દીવાલને કારણે। ત્યારબાદ ત્રીજો આવરણ જોઈએ મિત્રો, કોષ રસ પટલ। તો આકૃતિમાં અહીં સ્પષ્ટ છે કે કોષ રસ પટલ છે એ બેક્ટેરિયાની આવરણમાં સૌથી અંદર આવેલું છે, સૌથી અંદરનું અને અર્ધ પ્રવેશશીલ પટલ છે। અર્ધ પ્રવેશશીલ પટલ છે એટલે એનો મતલબ અત્યારે એટલો યાદ રાખો કે ભાઈ કોષની અંદર જરૂરી કેટલા ઘટકો હોય એને દાખલ થવા દે છે, બાકીના ઘટકને કોષની અંદર દાખલ થવા દેતો નથી, એટલે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે। વાતાવરણ સાથે આંતરક્રિયાઓ કરે છે, વાતાવરણ સાથેની આંતરક્રિયાઓ એટલે મિત્રો વાતાવરણની અંદર બેક્ટેરિયા જે વાતાવરણની અંદર જે માધ્યમની અંદર હવાની અંદર કે કોઈ પણ શરીરમાં કે પાણીમાં જ્યાં ત્યાં વસવાટ કરે છે એની આજુબાજુનું પરિસર પર્યાવરણ કેવું છે એનાથી વાકેફ રાખવાનું કાર્ય છે કોષ રસ પટલ કરે છે। કારણ કે એની ઉપર પાણીની છે, તાપમાનની છે, ભેજની છે, એ અસર છે કોષ રસ પટલ ઉપર થાય, અને આવા જે બાહ્ય પરિબળો છે વાતાવરણીય પરિબળો છે એનાથી બેક્ટેરિયાને વાકેફ કરવાનું કાર્ય છે કોષ રસ પટલ કરે છે। એટલે એમ કહેવાય કે બે વાતાવરણ સાથે આંતરક્રિયાઓ કરે છે। અને છેલ્લો પોઈન્ટ છે બંધારણ મિત્રો, સુકોષકેન્દ્રી કોષ જેવું જ હોય છે, મતલબ આપણે સુકોષકેન્દ્રી કોષમાં કોષ રસ પટલનું બંધારણ મિત્રો ભણી ગયા, સેન્ડવિચ મોડેલ જેને આપણે કીધું, બે સ્તરનું પડ સિંગર અને નિકલ સ્તરનું, દ્વિસ્તરીય લિપિડનું પડ, લિપિડના બે સ્તર હોય, અસલ સ્તરના પ્રોટીનનું સ્તર હોય, બરાબર। તો એ બધી રચના તમે જાણો છો, તો એવું જ બંધારણ અહીંયા પણ આવી કોષ કેન્દ્રી કોષ એટલે કે બેક્ટેરિયાના કોષરસ પટલની રચના પણ એનું બંધારણ પણ સુકોષ કેન્દ્રી કોષના જેવું જ હોય છે। હવે મિત્રો વાત કરીએ આપણે આ કોષરસ પટલ છે તો કોષરસ પટલના કાર્ય, હા તો હમણાં આપણે વાત કરી ગયા મિત્રો કે પહેલું કાર્ય શું છે તો કે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે। જરૂરી ઘટકો હોય કેટલા કોષને જરૂરી, હા એ જ માત્ર અંદર તરફ પ્રવેશવા દે છે, બાકીના ઘટકોને પ્રવેશ કરવા મળતો નથી, ઓકે, એટલે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે। બીજું કાર્ય છે એટીપી નું ઉત્પાદન કરે છે, એટીપી નું ઉત્પાદન, એટીપી છે મિત્રો શક્તિસભર ન્યુક્લિઓટાઇડ છે જેને એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ ના પૂર્ણ નામથી ઓળખવામાં આવે છે, શક્તિસભર અણુ છે એટીપી, બરાબર, જે એડીપી ના ફોસ્ફોરાયલેશન થી બને છે। એડીનોસાઇન ડાયફોસ્ફેટ, એડીપી એટલે એડીનોસાઇન ડાયફોસ્ફેટ, એમાં એક ફોસ્ફેટ નો અણુ ઉમેરાય એટલે ફોસ્ફેટ ના ત્રણ અણુ ધરાવતો એટીપી નું સંશ્લેષણ થાય છે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ। પણ હવે અગત્યની વાત એ છે કે એટીપી નું ઉત્પાદન ક્યાં થાય તો કે મેસોઝોમ નામની અંગિકામાં થાય છે। આદિકોષ કેન્દ્રી કોષમાં આપણે મિત્રો આકૃતિમાં જોઈએ અહીંયા આ કોષરસ પટલ છે, આ લાલ રંગનું જે આવરણ છે સૌથી અંદર તરફનું, તો એમાં અહીંયા
આ અંતર્વલન પામી અને આ અંગિકા સ્પષ્ટ બને છે તો આને કહેવાય છે મેસોઝોમ. ઓકે, તો મેસોઝોમ છે એનું ઉત્પાદન કરનાર ઘટક પણ એ ઉત્પન્ન કરનાર ઘટક એ કોણ છે? કોષ રસપટલ છે. આ મેસોઝોમ છે મિત્રો જેમ સુકોષકેન્દ્રી કોષની અંદર એટીપીનું સંશ્લેષણ કરવાનું કાર્ય કોષનું પાવર હાઉસ ત્યાર કરો મિત્રો કણા સૂત્રને ગણવામાં આવે છે. શું કામ? કારણ કે કણાક સૂત્ર એવી અંગિકા છે જે ધારક શ્વસન કરીને ગ્લુકોઝ સોરી ગ્લુકોઝનું ધારક શ્વસન કરીને એમાંથી શક્તિ ઉત્પન્ન કરે છે. તો શક્તિ ઉત્પન્ન કરે છે એ શક્તિનો ઉપયોગ કરી અને દેહધારની ક્રિયાઓ થાય છે એટલે એને કોષનું પાવરહાઉસ અથવા કોષનું શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. પણ એ તો વાત છે કણાક સૂત્રની અને કણાક સૂત્ર ક્યાં હોય? સુકોષકેન્દ્રી કોષમાં હોય. આપણે અત્યારે વાત કરીએ છીએ આદિકોષ કેન્દ્રી કોષની. તો આદિકોષ કેન્દ્રી કોષમાં કણાક સૂત્રની જેવું કાર્ય કરતી અંગિકા કોઈ હોય તો એ મેસોઝોમ છે. જેમ કણાક સૂત્રમાં ધારક શ્વસનથી એટીપી બને એમ બેક્ટેરિયાના કોષમાં એટીપીનું ઉત્પાદન મેસોઝોમ નામની આ અંગિકામાં થાય છે. બરાબર છે? એટલે કે એડીપી નું ફોસ્ફોરીકરણ થાય, ફોસ્ફોરાઇલેશન થાય, ફોસ્ફેટમાં ઉમેરાય અને એટીપી નું સંશ્લેષણ થાય, એડીનોસાઇન થાય, ફોસ્ફેટ બને છે. તો એકમાત્ર પટલમય અંગિકા આદિકોષ કેન્દ્રી કોષમાં હોય તો એ મેસોઝોમ છે જે કોષના પાવર હાઉસ જેવું કણાક સૂત્ર જેવું કાર્ય કરે છે અને શક્તિનું એટીપી સ્વરૂપે ઉત્પાદન કરે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ છે કેટલીક અંગિકાઓ બનાવે છે. હમણાં જ વાત કરી ગયા દાખલા તરીકે મેસોઝોમ. તો મેસોઝોમ અંગિકા કોણે બનાવી? તો જોઈ શકો છો કે કોષરસ પટલના અંતર્વલનથી જ આ અંગિકાનું નિર્માણ થાય છે અને કોષરસ પટલનું અંતર્વલન થાય તો મતલબ કે આ અંગિકાનું સર્જન કોષરસ પટલ દ્વારા જ થયું તેમ કહેવાય. એકમાત્ર આ પટલમય અંગિકા આદિકોષકેન્દ્રી કોષમાં જેને કહેવાય છે મેસોઝોમ. ઓકે, આ રચનાઓ બરાબર છે કયા સ્વરૂપે હોય? તો કે પુટિકાઓ સ્વરૂપે હોય, નલિકાઓ અને પટલિકા સ્વરૂપે હોય છે. તો પુટિકા, નલિકા અને પટલિકાઓ એટલે શું? પાતળી બરાબર છે એકદમ અહીંયા જોઈ શકો છો ગોળાકાર રચના. પુટિકા એટલે ગોળાકાર પટલ જેવી રચના હોય એને આપણે પુટિકા શબ્દ વાપરીએ છીએ. બરાબર? નલિકાઓ માનો કે આ રચના છે થોડીક આમ લંબાઈથી હોય આ રીતે વિસ્તૃતિકરણ થાય તો ગોળાકાર બને છે. બરાબર? પછી આવી રીતે આમ લંબાયેલી નલિકાકાર જેવી રચના હોય છે. બરાબર? તો નલિકાકાર રચના કહેવાય અને એકદમ સૂક્ષ્મ પાતળી પટલ જેવી રચના હોય નાની પટલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે અલગ અલગ રીતે અંતર્વલન પામી જુદા જુદા આકાર છે બને છે. બરાબર? કેટલાક ગોળાકાર હોય છે કુટિકા સ્વરૂપે, પટલિકા સ્વરૂપે. બરાબર? અને કેટલીક નલિકા જેવી રચના હોય તો નલિકા સ્વરૂપે પણ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે કોષ દિવાલનું નિર્માણ. તો કોષ દિવાલના નિર્માણ માટે કોષ દિવાલ તો મિત્રો એના પછીનું આ વચ્ચેનું સ્તર છે. બરાબર? તો કોષ દિવાલના નિર્માણ માટે પણ કોણ જવાબદાર છે? કોષરસ પટલ. પછી ડીએનએ નું સ્વયં જનન. મિત્રો ધ્યાનથી સમજો, ડીએનએ નું સ્વયં જનન એટલે શું? અહીંયા ખાલી આપણે ટૂંકમાં સમજીએ છીએ કારણ કે આપણું જેનેટિક્સ નો ટોપિક છે, આગળ 12મા ધોરણની અંદર ભણશો. અત્યારે ખાલી એવું યાદ રાખો સ્વયં જનન એટલે શું? તો સ્વયં જનનની ક્રિયા એટલે ડીએનએ દેવડાવવાની ક્રિયા. હવે દાખલા તરીકે આટલું યાદ રાખો કે ભાઈ આ એક ડીએનએ નો ટુકડો છે, આ એક ડીએનએ નો ટુકડો છે, આ એક ડીએનએ ના ટુકડામાંથી આવા બે ડીએનએ ના ટુકડા બને છે. હા, તો આ ક્રિયાને મિત્રો સ્વયં જનનની ક્રિયા કહેવાય છે. તમે આ ક્રિયાને સિમ્પલી કોષ વિભાજન સાથે સાંકળી શકો છો કે ભાઈ આ એક કોષ છે, એક કોષનું વિભાજન થઈને એકમાંથી બે કોષ બને છે તો આ પણ કોષનું વિભાજનની ક્રિયા, કોષનું સ્વયં જનન છે. તો આ એક ડીએનએ નું અણુ છે
આ ડીએનએ જેને પિતૃ ડીએનએ કહેવામાં આવે છે જે વિભાજન પામે છે પિતૃ ડીએનએ કહેવાય આ નવા જે બે ડીએનએ બને છે આને બાળ ડીએનએ કહેવાય છે બાળ ડીએનએ તો એક ડીએનએ અણુમાંથી બે નવા ડીએનએ બને આ ક્રિયાને મિત્રો શું કહેવામાં આવે છે ડીએનએ નું સ્વયંજનન કહેવાય છે ડીએનએ નું સ્વયંજનન તો કોષ દિવાલનું નિર્માણ ડીએનએ નું સ્વયંજનન અને બાળ કોષમાં કોષના વિસ્તરણ માટે જવાબદાર છે બાળ કોષમાં કોષનું વિસ્તરણ એટલે શું બહુ સિમ્પલ છે મિત્રો જ્યારે બેક્ટેરિયાના કોષનું જ્યારે વિભાજન થાય આ એક બેક્ટેરિયાનો કોષ છે એમાં સૌથી અંદર તરફનું આ કોષરસ પટલ છે હવે જ્યારે કોષરસ પટલ છે એ વિસ્તરણ પામે જ્યારે આમાંથી બે બેક્ટેરિયા બને જ્યારે બે બેક્ટેરિયાનું નિર્માણ થાય ત્યારે શરૂઆતની અંદર જ્યારે સંપૂર્ણ વિભાજન પૂર્ણ ન થયું હોય ત્યારે આ રીતની પોઝિશન હોય છે બરાબર છે હવે કોષ જેમ જેમ મોટો થતો જાય છે વિભાજન પામતો કોષ જેમ જેમ મોટો થતો જાય છે જોઈ શકો છો કે કોષરસ પટલ છે સતત વિસ્તરતું જાય છે કોષરસ પટલ છે વિસ્તરણ પામતું જાય અને સૌથી અંદરનું આ કોષરસ પટલ છે કે જેમ જેમ વિસ્તરણ પામે એમ કોષ કેવા કદનો બનતો જાય તો કે મોટા કદનો બને છે એ કોઈ પણ કોષ વિશે સામાન્ય બરાબર તમે ઉદાહરણ લઈ શકો કે ભાઈ વિભાજક પામેલો આ કોષ છે પ્રાણીનો કોષ હોય તેમાં સૌથી બહાર નવાનું કોષરસ પટલ છે હવે આ જ કોષ જ્યારે આ કોષરસ પટલ વિસ્તરણ પામે છે મોટું બને ત્યારે કોષ પણ મોટો બને છે તો સિમ્પલ વાત છે મિત્રો કે કોષરસ જે બાળ કોષ હોય તો બાળ કોષમાં કોષના વિસ્તરણ માટે જવાબદાર છે કોષ મોટો ક્યારે બને નાના કોષમાં કોષરસ પટલનો પરિવિસ્તાર છે નાનો હોય છે હવે એ જ કોષ જ્યારે વૃદ્ધિ પામીને મોટો બને છે ત્યારે કોષરસ પટલનો જે પરિઘીય વિસ્તાર છે કેવો બને છે મોટો બને છે તો કોષ મોટો થવા માટે જવાબદાર કોણ તો કે કોષરસ પટલ મતલબ કોષરસ પટલનું વિસ્તરણ થાય તો એ બાળ કોષના વૃદ્ધિ માટે જવાબદાર છે ત્યારબાદ પોઈન્ટ જોઈએ મિત્રો શ્વસનની ક્રિયા કેટલીક સ્ત્રાવી પ્રક્રિયાઓ કોઈ ઉત્સેચકો વગેરે જે બનાવતી ક્રિયાઓ છે બરાબર એ સ્ત્રાવી ક્રિયાઓ માટે કોષરસ પટલની સપાટી વિસ્તરણ માટે હમણાં જોઈ ગયા કોષરસ પટલની સપાટી વિસ્તરણ માટે પણ પોતાની વૃદ્ધિ જવાબદાર છે તથા ઉત્સેચકોની માત્રા વધારવા માટે કેટલા કોષરસ પટલ છે ઉત્સેચકોનો પણ સ્ત્રાવ કરે અને ઉત્સેચકની માત્રા છે કોષમાં વધારે છે તો શ્વસનની ક્રિયા સ્ત્રાવી પ્રક્રિયા એટલે મિત્રો જે કોઈ ઘટકનું નિર્માણ થાય દાખલા તરીકે ઉત્સેચકો બનવાની ક્રિયા છે તો એ સ્ત્રાવી પ્રક્રિયા કહેવાય કોઈ ઘટક બનીને એનો સ્ત્રાવ થવો એમ પછી કોષરસ પટલની સપાટી વિસ્તરણ અને ઉત્સેચકની માત્રા વધારવા માટે કોણ જવાબદાર છે મિત્રો કોષરસ પટલ નેક્સ્ટ પોઈન્ટ સાયનોબેક્ટેરિયામાં કોષરસમાં પટલથી વિસ્તૃત પામેલી રચના ક્રોમેટોફોર જોવા મળે છે અહીંયા એક રચના બતાવી છે મિત્રો ક્રોમેટોફોર તો ક્રોમેટોફોર છે એ પણ કોષરસ પટલના માંથી બનેલી રચના છે ફૂટી પડેલી રચના છે જેમાં રંજક દ્રવ્યો આવેલા હોય છે તો આવી ફૂટી પડેલી રચના સાયનોબેક્ટેરિયામાં જોવા મળે ક્રોમેટોફોર જેની અંદર શું જોવા મળે છે રંજક દ્રવ્યો જોવા મળે છે બરાબર તો મિત્રો આ બધા કોષરસ પટલના કાર્યો છે તો આજના આ લેક્ચરની અંદર મિત્રો આપણે કોષ આવરણની વાત કરી તો કોષ આવરણ ફરીથી રિમાઇન્ડ કરો કોષ આવરણ છે મુખ્યત્વે ત્રણ પડના હોય છે ત્રણ આવરણથી બનેલો હોય છે સૌથી બહારનું જે ગ્લાયકોકેલેક્સનું બનેલું હોય છે કેપ્સ્યુલ કહેવાય છે કેપ્સ્યુલ છે કેટલાકમાં પાતળું હોય છે જેને શ્લેષ્મીય આવરણ કહેવાય જ્યારે કેટલાકમાં જાડું અને મજબૂત હોય છે જ્યારે કેપ્સ્યુલ અથવા પ્રાવર તરીકે ઓળખવામાં આવે છે કોષ દિવાલ છે મિત્રો બીજા ક્રમનું જે સ્તર છે આવરણ છે
घट आवरण तरीके अने अणु नी चाळणी तरीके वर्ते छे। कोष ने योग्य आकार आपवानुं कार्य करे छे, कोष ने मजबूताई आपवानुं कार्य करे छे, जाडी दीवार होय छे जे बेक्टेरिया ने तूटवानी क्रिया थी बचावे छे। સૌથી અંદર કોષરસ પટલ હોય છે, અર્ધપ્રવેશી પટલ હોય, વાતાવરણ સાથે આંતરક્રિયાઓ કરે છે અને બંધારણ શું કોષ કેન્દ્રી કોષ જેવું જ હોય છે। કોષરસ પટલના આપણે વિસ્તૃત કાર્યો જોયા કે અર્ધપ્રવેશી પટલ તરીકે વર્તે, પછી એના વિસ્તરણથી જે મેસોઝોમ નામની અંગિકા બને છે એ એટીપીનું ઉત્પાદન કરે છે, બરાબર એનિનો સાઇન ટ્રાયફોસ્ફેટ કેટલીક અંગિકાઓ બનાવે છે। મેસોઝોમ જે એકમાત્ર પટલમય અંગિકા છે, આ અંગિકાઓ કુટિકાઓ નલિકાઓ કે પટલિકા સ્વરૂપે હોય છે। કોષ દિવાલનું નિર્માણ, ડીએનએનું સ્વયંજનન, બાળકોષમાં કોષના વિસ્તરણ માટે પણ કોષરસ પટલ જ જવાબદાર છે। શ્વસન સ્ત્રાવી પ્રક્રિયાઓ, કોષરસ પટલની સપાટીમાં વિસ્તરણ અને ઉત્સર્જનની માત્રા વધારવા માટે પણ જવાબદાર છે। અને સાયનોબેક્ટેરિયાના કોષરસ પટલથી વિસ્તૃત પામેલી જે રચના જેને કહેવામાં આવે છે ક્રોમેટોફોર, એ પણ આવેલી હોય છે, જેની અંદર રંજક દ્રવ્યો આવેલા હોય છે, બરાબર। તો આપણે બીજા શિલ્પ પ્રદેશ કોષ આવરણની વાત છે અહીંયા પૂર્ણ કરીએ છે। હજુ એક સેશનની અંદર કોષની અંદર સમાવેશિત જે અન્ય રચનાઓ છે એની વાત જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું। વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ।